અને હવે આ મુદ્દે અલ્પેશ ઠાકોરે પણ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે આંદોલનકારી કોઈ પણ સમાજનો હોય તમામ લોકોના કેસો પરત જોઈએ અને આવનારા સમયમાં આ અંગે તેઓ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરશે શું બોલ્યા છે અલ્પેશ ઠાકુર આપ ખુદ સાંભળો નહીં એ તો ચોક્કસ માનું છું કે આંદોલનકારીઓ કોઈ પણ હતા એ ચાહે OBC એકતા મંચ હોય ઠાકોર સેના હોય એ મહાકાલ સેના હોય કે કરણી સેના હોય કે પાટીદાર સંગઠન હોય કે અન્ય કોઈ પણ સમાજોના જે કંઈ એ જે કેસો છે એ તમામ પાસા ખેંચાવા જોઈએ કારણ કે આંદોલનકારી યુવાનો છે અને આ યુવાનોનું આવનારું ભવિષ્ય છે કોઈ એક સમાજ નહીં તમામ સમાજો ઉપરના એક તાત્કાલિક ઓર્ડિનન્સ લાવી અને એક ઠરાવ કરી અને તમામ ઉપરના કેસ પાછા ખેંચવા જોઈએ ભૂતકાળમાં સરકારે વચ્ચેને આપેલું છે તો સરકારે સત્વરે પૂરું કરવું જોઈએ અને હું માનું છું કે પાટીલ સાહેબ આમાં ગંભીરતાથી વિચારશે મારા ઉપર એ ગૌતમભાઈ આંદોલનના કેસો છે પણ હું તો કહેવા નથી ગયો અને મેં કહ્યું પણ નથી પણ હા એટલું તો ચોક્કસ સાહેબ મને મારા પણ ભલે ના ખેંચાય પણ મારા આંદોલનકારીઓ જે ગુજરાતના કોઈ પણ સમાજના હતા એ ઠાકોર સમાજની સાથે તમામ સમાજના એ મારા તમામ આંદોલનકારીઓ ઉપરના કેસ ખેંચાવા જ જોઈએ કારણ કે એ તમામે જ્યાં અવાજ ઉઠાયો હોય એ જરૂરિયાતનો અવાજ હોય અન્યાયનો અવાજ હોય એને કેસ પાછા ખેંચાવા જોઈએ હું દ્રઢપણે માનું છું અને મક્કમતાથી માનું છું અને એના માટે મારા મુખ્યમંત્રી કે મારા પાર્ટી પ્રમુખ મારા મોડી મંડળને જ્યાં રજૂઆત કરવાની હોય એ ઈમાનદારીથી મક્કમતાથી વાત કરીશું હાર્દિક પટેલના કેસ પાછા ખેંચાવા જોઈએ આંદોલનકારી જતા તમારે હું હજી કહું કે જે કંઈ આંદોલનકારીઓ છે તમામ આંદોલનકારીઓના કેસો જે કંઈ જે કંઈ વ્યવસ્થા જે પ્રકારના હોય મને ગમે કે આંદોલનકારીઓના કેસ પાછા ખેંચે કારણ કે હું પણ એક આંદોલનકારી છું અને આંદોલનકારીની સંવેદના હંમેશા આંદોલનકારીઓ માટે તો હોય અલ્પેશભાઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ક્યારે જાય છે કે આવા કેસો પાછા લઈ લો બહુ થઈ ગયું એના માટે સ્પેશિયલ ના જોવાનું એ ગૌતમ ભાઈ આ ટાસ્ક ના બનાવવાની જરા ઘણીવાર એવું મને થાય કે હું જઈ રહ્યો છું એ રીતે નહીં સાહેબને મળીએ રૂટિંગ વાત કરી સાહેબને મળવા જઈએ તો પણ એને એ મીડિયા ઇવેન્ટ બનાવવાની વાત નથી આ એટલે હું આજ ગુજરાત તકના માધ્યમથી રજૂઆત કરું છું હું મૌખિક પણ દુબરૂ પણ વાત કરીશ પણ એ મીડિયા ઇવેન્ટ નહીં બનાવું મારા મુખ્યમંત્રીને જે સારી ભાષામાં જે એક ટુ ધ લો વાત થતી હોય એ મારી મારા મુખ્યમંત્રીને રજૂઆત કરીશું